आगामी नवला नोरता में नाना मोवा चौक पास प्रति लोक पार्टी प्लॉट की सामे राधे रजवाड़ी रास महोत्सव 2023 नु भव्य आयोजन करवामां आव्यु। तारीख 15-24 सुधी आयोजन रहेशे ने जेमां मौलिक गज्जर, दीप्ति गज्जर तथा भरतदान गढ़वी खेलैयाओं ने जुमावशे। चुस्त बंदोबस्त साथे पारिवारिक वातावरण में आ रासोत्सव योजाशे। जय व्यास अने राधे रजवाड़ी ग्रुप रासोत्सव महोत्सव में आजे अमारा सर्वग्रह आयोजक टीम अने कमिटी मेंबर सौ पधारेल छे। अब तक मीडियाना माध्यमथी अमे समग्र राजकोटनी जनता ने आवकारीए छीए के माना गरबा नवला नोरता रमवा माटे राधे रजवाड़ी ग्रुप आपने सौने आवकारे छे। तारीख 15 लई अने 24 सुधी दरमियान आ 10-10 दिवस त्यां माना नोरता रमवा माटे राजकोटनी सर्व धर्मप्रेमी जनता अने उत्साही जनता ने अमे आवकारीए छीए। खास तो आ वर्षे राधे रजवाड़ी ग्रुपनी अंदर मौलिक गजर, दीप्ति गजर एंड भरतदान गढ़वी ની સરસ મજાની ઓર્કેસ્ટ્રા ટીમ અને સિંગર સાથે ધૂમ મચાવશે, તેમજ વિશાળ ગ્રાઉન્ડ 5,000 પણ વધારે ખેલૈયાઓ આ ગ્રાઉન્ડની અંદર રમી શકશે। કેન્ટીન અને ફૂડ ઝોનની પણ સુવિધા રાખેલ છે, તેમજ ટાઈટ સિક્યુરિટી અને ફેમિલી વાતાવરણ સાથે સમગ્ર પારિવારિક માહોલની અંદર બધા રમી શકે એવું સરસ મજાનું શ્રેષ્ઠ આયોજક ટીમે અને કમિટી મેમ્બરે કરેલ છે। આમ છતાં પણ હજી ક્યાંક ને ક્યાંક એવું લાગતું હતું કે રાજકોટની જનતા માટે કંઈક સારું કરી શકે નવરાત્રી મહોત્સવની અંદર, એ માટે સમગ્ર ટીમ મેમ્બરે એવું વિચારેલ છે કે સમસ્ત બ્રહ્મ સમાજ માટે આ 10-10 દિવસમાં માત્ર નજીવા દરે ટોકન ભેટે 10 દિવસ માટે તે છૂટથી રમી શકશે, તેમજ સર્વજ્ઞાતિ અને સમાજના લોકોને પણ અમે આવકારીએ છીએ। આ માટે અમે અબતક ટીમનો અને ન્યૂઝ મીડિયાનો આભાર માનીએ છીએ। આયોજન છે રાજકોટના 150 ફૂટ રિંગ રોડ ઉપર નાના મોવા સર્કલ પાસે પ્રતિલોક પાર્ટી પ્લોટની સામે, જ્યાં મોટા વિશાળ ગ્રાઉન્ડની અંદર આયોજન થવાનું છે। પાસ માટે પણ તમે ત્યાં જ સવારથી લઈ અને સાંજ સુધી કોન્ટેક કરી શકો છો। ત્યાં જ મારું કાર્યાલય અને ઓફિસ અવિરત ચાલુ છે અને ટૂંક સમયની અંદર મોટા પ્રમાણમાં અમે એવું કહી શકીએ કે ખેલૈયાઓ ત્યાં પાસનું બુકિંગ કરાવે। ખાસ હમણાં વર્તમાન સમયની અંદર એવું પણ બનવા અને જોવા મળ્યું છે કે ખેલૈયાઓ ગરબા રમતા હોય અને ક્યાંક નાની મોટી ઈજા થતી હોય તો હૃદયના હુમલાઓ પણ આવતા હોય। અમારી કમિટી મેમ્બર અને આયોજક ટીમ પણ સત્વરે એવી કામગીરી કરેલ છે કે ત્યાં અમારા ગ્રાઉન્ડની અંદર ખેલૈયાઓને કદાચ કોઈ નાની મોટી ઈજા થાય તો ત્યાં અમે ડાક્ટરી સુવિધા તાત્કાલિક એમને મળી શકે, તેમજ તંત્રને પણ અમે મદદરૂપ થઈ શકીએ અને તાત્કાલિક તેમને કોઈ હોસ્પિટલની અંદર કે સારવાર મળી શકે એવા આયોજન અમે કરીએ છીએ।